નમસ્કાર બાળ દોસ્તો વાલી મિત્રો આપને પણ નમસ્કાર શાળા તત્પરતા અંતર્ગત ધોરણ એકમાં પ્રવેશ મેળવેલા બાળકો માટે બ્રિજ કોર્સની અહીંયાથી આપ જુદી જુદી પ્રવૃત્તિ નિહાળી રહ્યા છો અને હા સાથે જ આપ આ પ્રવૃત્તિ આપના બાળકને જરૂરથી કરાવતા હશો તેમ છતાં આજે ફરીથી હું આપને વિનંતી કરું છું કે વાલી મિત્રો આપ જ્યારે પણ આ કાર્યક્રમનું પ્રસારણ થવાનું હોય ત્યારે આપના બાળકની સાથે બેસો અને અહીંયાથી જે કોઈ પણ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે અહીંયાથી જે કંઈ પણ સૂચના આપવામાં આવે છે તે તમામ પ્રવૃત્તિ આપ આપના બાળકને જરૂરથી કરાવો હા સાથે જ આપના બાળકને શાળા તત્પરતાની એક બુકલેટ પણ મળી હશે અને તેમાં પણ જુદી જુદી પ્રવૃત્તિઓ બાળકે કરવાની છે અને એ સાથે જ અહીંયાથી જુદી જુદી રમત પણ રમાડવામાં આવે છે ગીત પણ ગવડાવવામાં આવે છે તો આપ પણ આપના બાળકને આ તમામ પ્રવૃત્તિમાં આમે જ કરો કે જેથી કરીને બાળક અને શાળા વચ્ચેનો જે અનુબંધ છે જે બ્રિજ છે એ અત્યારથી તૈયાર થઈ જાય અને બાળકને શાળા પોતાની લાગે પરિચિત લાગે અને હા જેમ જેમ આ પ્રવૃત્તિઓ થતી જશે મુક્તપણે આ બધી જ પ્રવૃત્તિઓ કરતો થશે બાળક પણ ગીત ગાતું થશે બાળક પણ જુદી જુદી રમતો રમતું થશે તો પાલી મિત્રો આપ પણ તૈયાર હશો અને હા બાળદોસ્તો આપને તો આ બધી જ પ્રવૃત્તિઓ ગમે છે અને એના માટે આપ તૈયાર જશો આજે આપણે અહીંયા શાળા તત્પરતાની એકમ ત્રણની પ્રવૃત્તિ એકથી પાંચ કરવાના છીએ અને આ બધી જ પ્રવૃત્તિઓ તમને ખૂબ ગમે તેમ છે અત્યાર સુધીમાં તો બાળકો તમે જુદી જુદી કંઈ કેટલીય રમતો રમી ચૂક્યા છો સાથે જુદા જુદા ગીત પણ સાંભળ્યા છે અને ગીત ગાવાની તો બહુ જ મજા આવી છે ખરું ને તો ચાલો આજે હું તમને એક જુદી જ રમત રમાડવાનો છું આમ તો આ રમત રમવા માટે ઘણા બધા બાળકો હોય જેના બે જૂથ પાડ્યા હોય તેવી અપેક્ષા છે પરંતુ અહીંયા આપની સામે ટીવીમાં છો આપ ઘરે બેઠેલા છો તો એ રીતે આપણે આજે આ રમત રમીશું અને આ રમતનું નામ છે ભીમભાઈની છીંક તમે ભીમભાઈને જોયા છે હા ભીમ વિશે તમે સાંભળ્યું હશે અને ના જ સાંભળ્યું હોય તો તમારા મમ્મી પપ્પા જોડે તમારા દાદા દાદી પાસેથી તમે સાંભળી શકો છો કે આ ભીમભાઈ કોણ હતા તો એ તમે જરૂરથી સાંભળશો તો આ ભીમભાઈ જ્યારે છીંક ખાતા હશે તો કઈ રીતે ખાતા હશે વિચારવા જેવી વાત છે ને તો ચાલ હું તમને અહીંયાથી સૂચના આપું એ રીતે તમારે આ રમત રમવાની છે હું અહીંયાથી હા છીંક એમ કરીને બોલીશ એટલે હું જ્યારે હા કરું તો તમારે પણ મારી સાથેમાં જોડાવાનું છે અને જ્યારે છીંક ખાવાની છે તો તમારે બધાએ પણ છીંક ખાવાની છે તમને જ્યારે શરદી થઈ જતી હશે ત્યારે તો તમે નહીં ઈચ્છો તો પણ તમે છીંકો ખાતા હશો પરંતુ આજે આપણને શરદી નથી થઈ તેમ છતાં આપણે આ રમત રમવા માટે છીંકો ખાવાની છે તો શરૂ કરીએ તૈયાર છો બધા તો ચાલ હા છે મજા ને ફરીથી હા છે હજુ જોરથી અવાજ કરવાનો છે બધાએ બધાનો અવાજ જોરથી એટલે કે બધા બાળકોને જોરથી છીન ખાવાની છે ફરીથી હા છે આ જ વસ્તુ આપણે જુદી રીતે પણ કરી શકીએ તો જોજો હા છે આવી છીંક કેટલાને આવે છે મોટી છીન ખાવામાં મજા આવે છે કે નાનકડી એટલે કે ઓછા અવાજવાળી છીન ખાવાની મજા આવે છે ચાલો ફરીથી તૈયાર થઈ જાઓ હા છે તો બાળ દોસ્તો આ રમત આપણે ઘણા બધા બાળ દોસ્તો ભેગા થઈને પણ કરી શકીએ છીએ અને તમને જરૂરથી મજા આવી હશે તો તમે પણ જ્યારે આ એપિસોડ પૂરો થઈ જાય અને તમારા બાળ દોસ્તો ભેગા થાય તો તેમની સાથે બેસીને હાક છીકની રમત જરૂરથી રમજો અને એમાં ઊંચા અવાજે પણ રમી શકાય એવું પણ કરી શકાય કે આ બાજુવાળા જ્યારે હાક બોલે છે ત્યારે આ બાજુવાળા શું કરશે છીક બોલશે અને પછી ધીમે ધીમે હાક છીક હાક છીક હાક છીક આ રીતે પણ આપણે આ રમતને આગળ વધારી શકીએ છીએ તો વાલી મિત્રો આપ પણ આપણા બાળકને સાથે જોડાઈને આ રમત એને રમાડજો અને એનો પૂરેપૂરો આનંદ એ બાળકને મળે એવો પ્રયત્ન આપ જરૂરથી કરશો બાળ દોસ્તો આ સિવાયના અગાઉના એપિસોડમાં પણ આપ એક સરસ મજાની રમત શીખી ચૂક્યા છો અને કદાચ તમે તમારા બાળ દોસ્તો સાથે રમતા પણ હશો અને એ રમત તમે જોઈ પણ છે તેમ છતાં આજે ફરીથી હું એ રમત તમને યાદ કરાવું છું અને એ રમતનું નામ છે ઝેરી દડો યાદ આવે ને હા કે ભાઈ જેના હાથમાં દડો એને કાં તો નાચવાનું કાં તો એ આઉટ થઈ જાય અથવા એને જુદી જ પ્રવૃત્તિ કરવી પડે તો ચાલો આ રમત ફરીથી એકવાર આપણે જોઈ લઈએ છીએ અને તમે રમવાની શરૂઆત ના કરી હોય તો આજે આ રમત હું તમને અહીંયાથી શીખવાડું છું તે જોયા પછી જરૂરથી તમારે તમારા મિત્રો જોડે

બોલો મમ્મી નું નામ નીતુ બેન ભલે ભલે ચલો તમને રમત આવડી ગઈ મારે દોસ્ત તમે આ રમત જોઈને આમાં જે પણની જોડે દડો આવે અને થાળી વાગવાનું બંધ થાય ત્યાં એણે પહેલાં પોતાનું નામ પછી પપ્પાનું નામ મમ્મીનું નામ દાદાનું નામ દાદીનું નામ એમ બોલવાની પ્રવૃત્તિ કરવાની હતી આ સિવાય પણ આપણે જુદી પ્રવૃત્તિ કરી શકીએ છીએ કે ભાઈ જે આઉટ થાય એ કદાચ રમતમાંથી બહાર પણ જતો રહે અથવા એને નાચવાની પ્રવૃત્તિ પણ કરવાનો વારો આવે તો થઈ શકે ને તો તમે પણ આ રમત જરૂરથી રમજો તો બાર દોસ્તો રમવાની ખૂબ જ મજા આવી હવે વારો છે ગાવાનો અને ગીત ગાવાની તો બહુ જ મજા આવે છે આજે હું તમને એક સરસ મજાનું નવું ગીત ગવડાવવાનો છું છો ને બધા તૈયાર હા અને આ ગીત છે સસલાભાઈનું કેટલાએ સસલું જોયું છે હા ઘણા બધાએ સસલાને જોયું છે તો ચાલો પહેલાં આપણે આ ગીતની મજા માણીએ અને હા મારી સાથે તમારે પણ જીલગાન કરવાનું એટલે હું અહીંયાથી તમને ગવડાવીશ તમારે ગાવાનું છે તો ચાલો થઈ જાવ તૈયાર આપણે ગાઈએ છીએ ગીત બાર દોસ્તો આ સસલું છે અને તમે બધા એ સસલાને જોયું જ હશે આ સસલાભાઈ કેવા છે તો નાના છે પરંતુ એમનું ગીત તો એનાથી પણ મધુર છે તો ચાલો ગીત ગાઈએ છે નાનું નાનું સસલું નાનું નાનું સસલું દોડું દોડું સસલું ધોળું ધોળું સસલું આમ દોડે તેમ દોડે આમ દોડે તેમ દોડે અમને જોઈને નાસી જાય અમને જોઈને નાસી જાય ગાઉ જોઈએ મારી સાથે બધા બાળકો હા નાનું નાનું સસલું નાનું નાનું સસલું ધોળું ધોળું સસલું ધોળું ધોળું સસલું आम दौड़े दौड़े आम दौड़े दौड़े हमने नासी जाए हमने नासी जाए गाजर खाए पानी पिए गाजर खाय पा पीए ये गाजर खाए पानी पिए गाजर खाए पानी पिए आम दौड़े दौड़े आम दौड़े दौड़े हमने जोई नासी जाए અમને જોઈને નાસી જાય ડુંગર ઉપર દોડી જાય ડુંગર ઉપર દોડી જાય ઊંચા એના કાન છે ઊંચા એના કાન છે લાલ એની આંખ છે લાલ એની આંખ છે આમ દોડે તેમ દોડે આમ દોડે તેમ દોડે અમને જોઈને નાસી જાય અમને જોઈને નાસી જાય નાનું નાનું સસલું દોડું દોડું સસલું આમ દોડે તેમ દોડે આમ દોડે તેમ દોડે અમને જોઈને નાસી સી જાય અમને જોઈને નાસી સી જાય બાર દોસ્તો મજા આવીને સસલું કેવું ધોળું ધોળું પણ શું કરે છે તો અમને જોઈને એટલે કે આપણને જોઈને શું કરે છે ભાગી જાય છે અને સસલું શું ખાય છે તે પણ તમે આ સાંભળ્યું છે આ ગીતમાં ગાજર ખાઈને પાણી પીવે છે તો તમને મજા આવી હશે આપણે ફરીથી સસલું કઈ રીતે લખેલું છે એની સાથે બીજા કયા કયા શબ્દો આપણે અહીંયા શીખ્યા એટલે કે સાંભળ્યા છે ભલે તમે એ શબ્દોને વાંચતા હજુ સુધી શીખ્યા નથી પરંતુ તેમ છતાં આપણે એકવાર ત્યાં આગળ એ શબ્દો એકવાર જોઈ લઈએ તો ચાલો જોઈએ બાર દોસ્તો અહીંયા આપ જોઈ રહ્યા છો કે જે પહેલો જે શબ્દ લખ્યો છે એ લખ્યો છે નાનું બરાબર ને આપણે હમણાં જ આ ગીત ગાયું નાનું નાનું સસલું તો આ શબ્દ લખ્યો છે નાનું અને આ લખ્યું છે સસલું અને સસલું કેવું તો આપણે અહીંયા જોયું કે સસલું આમ દોડે છે સસલું તેમ દોડે છે સસલાભાઈ શું ખાય છે બાળદોસ્તો ગાજર ખાય છે શું ખાય છે ગાજર ખાય છે બરાબર ને તમે અહીંયા જોઈ રહ્યા છો કે ગાજર ક્યાં લખેલું છે તે સિવાય સસલાભાઈના કાન કેવા હોય છે બાળદોસ્તો અહીંયા જુઓ આ લખ્યું છે તે કાન શબ્દ લખ્યો છે અને તમારે પણ કાન છે કાન પકડવું જોઈએ બધા હા તો આપણો કાન એમ સસલાભાઈને પણ કાન છે પણ કેવા છે ઊંચા છે અને સસલાભાઈની આંખ કેવી છે બાળ દોસ્તો તો લાલ છે કેવી છે લાલ છે તો બાળ દોસ્તો આ ગીતના માધ્યમથી આવા ઘણા બધા નવા નવા શબ્દો પણ આપણે શીખવા મળે છે એટલે કે આપણે શીખી શકીએ છીએ અને તમને તો હવે આ ગીત મોઢે થઈ ગયું હશે અને તમારા મમ્મી પપ્પા પણ તમારી બાજુમાં બેઠા છે તો તેમણે પણ સાંભળ્યું છે અને તમે એમની જોડેથી જરૂરથી વારંવાર આ ગીત સાંભળજો અને અભિનય સાથે જરૂરથી કરજો અને હા બાળદોસ્તો તમે તમારા બીજા બાળ મિત્રોને પણ આ ગીત જરૂરથી સંભળાવજો તો હવે આપણે આગળની પ્રવૃત્તિ ત્રણ ઉપર જવાના છે અને આ ત્રણ નંબરની પ્રવૃત્તિ તો ખૂબ જ મજેદાર છે હું તમને અહીંયાથી કેટલાક ચિત્રો બતાવવાનો છું અને એ ચિત્રો તમારે ઓળખવાના છે અને એ ઓળખ્યા પછી તમારે કહેવાનું છે કે આ બાળક અત્યારે એટલે કે આ જે ચિત્ર એમાં જે બાળક છે એ કેવું દેખાય છે ચાલો તો હું પહેલાં તમને ચિત્ર બતાવું છું અને પછી હું તમારી સાથે એ ચિત્રના આધારે કેટલીક ચર્ચા કરીશ તો તમારે એના જવાબ આપવાના છે તમે તમારા મમ્મી પપ્પા સાથે પણ આ ચિત્ર સંદર્ભે વાત કરી શકો છો તો ચાલો જોઈએ બાળ દોસ્તો આપ એક ચિત્ર જોઈ રહ્યા છો જેમાં તમારા જેવડું એક બાળક છે બરાબર ને હવે એ બાળક કેવું દેખાય છે તે તમારે મને કહેવાનું છે ચાલો અહીંયા પણ જુઓ આવું જ એક બાળક હું તમને અહીંયાથી બતાવી રહ્યો છું બાળ દોસ્તો આ બાળકને જુઓ હમણાં તમે જેવું બાળક જોયું તેવું જ આ બાળક છે આ બાળક તમને કેવું લાગે છે શું તમે ક્યારે આ રીતે તમારી જાતને અનુભવી છે હા સરસ ઘણા બધા એવું કહ્યું કે આ બાળક ખુશખુશાલ લાગે છે એટલે કે હસે છે આનંદમાં છે તો બાર દોસ્તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે તમે બધા પણ ખુશ તો થતા હશો જેમ કે હમણાં જ આપણે સસલાભાઈનું ગીત ગાયું અને તમને બધાને ખૂબ મજા આવી મને પણ અહીંયા ખૂબ મજા આવી તો તમે ક્યારે ક્યારે ખુશ થાવ છો કોઈ કહેશે મને હા ઘણા બધા વિચારે છે કે ભાઈ ક્યારે ક્યારે ખુશ થાય તો ઘણાને ચોકલેટ મળે તો મજા આવી જાય ઘણાને નવા કપડાં મળે તો મજા આવી જાય ઘણાને ટીવીમાં કાર્ટૂન જોવાની મજા આવી જાય ઘણાને મોબાઈલમાં જો ગેમ રમવા મળે ને તો પણ મજા આવી જાય આ સિવાય પણ ઘણી બધી એવી બાબતો છે કે જેમાં તમે બધા ખુશ થતા હશો આનંદિત થતા હશો જેમ કે હમણાં મમ્મી કહે કે ચાલો કાલે આપણે મામાના ઘરે જવાનું છે તો તો ખુશીનો પાર જ ના રહે અને બધાએ ખુશખુશાલ ચિચિહાર્યો કે વાહ કાલે તો ક્યાં જઈશું મામાના ઘરે જઈશું આવી જ રીતે સાંજ પડે અને બીજા દોસ્તો આવી જાય અને મમ્મી કહે કે જાઓ રમવાની છૂટ તો એ ધમધમાટ અને બધા જ બાળકો ખુશખુશાલ શું કરે છે રમે છે બરાબર ને મારી વાત સાચી લાગે છે ને તમને તો તમે પણ ક્યારે ક્યારે ખુશ થાવ છો તે તમારા મમ્મી પપ્પાને જરૂરથી કહેજો અને આ સિવાય પણ ખુશ થવાના ઘણા બધા કારણો હોય છે જેમ કે દિવાળી આવે અને પપ્પા ઘણા બધા ફટાકડા લઈ આપે તો મજા જ મજા અને ના લઈ આપે તો વિચારજો તો શું થાય તો એવું ચિત્ર પણ આપણે અહીંયા જોવાના છીએ એની ચર્ચા પણ કરીશું આ બાળક કેમ ખુશ થયું હશે એવું મને કોઈ કહેશે ખરું બોલો જોઈએ હા કે આ બાળકને પણ તમારી જેમ મામાના ઘરે જવાનો આનંદ છે એટલે એ પણ એટલું જ ખુશખુશાલ અહીંયા આપણને જોવા મળે છે બાર દોસ્તો તો આ એક એવી સ્થિતિ છે એવી ક્ષણ છે કે જેમ તમે ખુશ થાવ છો એમ આ બાળક પણ અહીંયા આપણને એટલે કે આ ચિત્રમાં પણ આ બાળક એકદમ ખુશખુશાલ પરિસ્થિતિમાં આપણને જોવા મળે છે તો હંમેશા તમે પણ આ રીતે ખુશખુશાલ રહો હસતા રહો અને મજા કરો આ જ ચિત્રની જેમ હું તમને એક બીજું ચિત્ર બતાવી રહ્યો છું આનાથી તો આપણે સૌ હવે પરિચિત થઈ ગયા છીએ હા આ પણ એક એવું જ ઇમોજી છે એક એવો સિમ્બોલ છે એવું જ પ્રતિક છે કે જે પણ એવું કહે છે કે હું શું છું ખુશ છું હું કહેવું છું ખુશ છું આ જ વસ્તુ આપણે આ રીતે પણ જોઈ શકીએ છીએ કે જુઓ જુઓ અરે વાહ આ પણ એકદમ ખુશખુશાલ ચિત્ર આપણને અહીંયા દેખાઈ રહ્યું છે એટલે કે ઘણીવાર તમારા મમ્મી પપ્પા વોટ્સએપમાં એકબીજાને મેસેજ કરતા હશે કોઈ સગા સંબંધીને એમાં પણ કશુંક એવું વાંચીને ખુશ થઈ જાય છે તો તરત આવો સિમ્બોલ આવું ઇમોજી ત્યાં મૂકી દે છે તો આ એક એવું પ્રતિક છે કે જે આપણને ખુશી બતાવે છે ચાલો બાર દોસ્તો હું હવે તમને એક બીજું ચિત્ર બતાવવા જઈ રહ્યો છું એ ચિત્ર જોઈને તમારે નક્કી કરવાનું છે કે આ ચિત્ર શાનું છે અને એ ચિત્રમાં જે સ્થિતિમાં એ બાળક છે એવું તમે ક્યારે અનુભવો છો ખરા અને અનુભવો છો તો શા માટે તમે એવા અનુભવ કરો છો ચાલો જોઈએ બાર દોસ્તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે એક છોકરી દેખાઈ રહી છે પરંતુ એ છોકરી શું ખુશખુશાલ છે ના તો એ છોકરી એટલે કે જે ચિત્ર છે એ ચિત્રમાં દેખાતું એ બાળક કેવું લાગે છે તમને હા સાચી વાત છે હા સાચી વાત છે કે બાળક ઉદાસ થઈ ગયું છે શું તમે પણ ક્યારે ઉદાસ થાવ છો થાવ છો કેમ થવું પડે છે ભાઈ ઉદાસ હા તો હમણાં જ આપણે વાત કરી કે જ્યારે આપણા મનગમતું કોઈ પણ કામ થાય તો આપણે આનંદમાં હોઈએ છીએ એટલે ખુશખુશાલ થઈ જઈએ છે પરંતુ હમણાં ફટાકડાની વાત કરી જો ફટાકડા ના મળે તો ઉદાસ રોવાનું શરૂ કે મારે તો આ જોઈએ જ જોઈએ પરંતુ એવું કરવું જોઈએ ના કરવું જોઈએ તો બાર દોસ્તો આ જે ચિત્ર જોયું એ આપણને એક ઉદાસ વ્યક્તિનું ચિત્ર દેખાઈ રહ્યું છે અને તમે છેલ્લે ક્યારેય ઉદાસ થયા હતા યાદ કરવો જોઈએ હા તો ઘણા બધા એવા કારણ હશે કે ગમતી ચોકલેટ ના મળી હશે આઈસ્ક્રીમ ખાવા નહીં મળી હોય મામાના ઘરે જવાની ના પાડવામાં આવી હશે નવી સાયકલ નહીં મળી હોય વિચારો આવા ઘણા બધા કારણો છે ને તમે બોલી રહ્યા છો હા ઘણા બધા બાળકો પોતાના કારણ જણાવી રહ્યા છે કે મારે તો રમવા જવું હતું પણ મમ્મીએ મને જવા જ ના દીધો અથવા જવા જ ના દીધી એટલે એ દિવસે હું ઉદાસ થઈ ગઈ મમ્મી ઉપર ગુસ્સે થઈ ગઈ તો બાર દોસ્તો એવું કરવું જરૂરી નથી આપણે હંમેશા ખુશખુશાલ રહેવાનું મમ્મી પપ્પા ના પાડે છે તો એમની એ સૂચનાનું આપણે પાલન કરીશું ખરું ને તો હંમેશા જીવનમાં ખુશખુશાલ રહેવાનું આવું મોટું બનાવીને ક્યારેય આપણે રહેશું નહીં અને આ જે વ્યક્તિ ઉદાસ છે એને હિમોજીમાં જો જોવું હોય આ રીતે પણ જોઈ શકીએ છીએ જુઓ એ આંખો બંધ ને મોઢું ઉતરી ગયેલું તો આવું ચહેરો કોઈને ગમે ખરો ના ગમે હંમેશા આપણો ચહેરો એટલે કે તમારો ચહેરો તમે તો એક નાનકડા ફૂલ છો તમારો ચહેરો તો કેવો હોવો જોઈએ બાળ દોસ્તો આવો હોવો જોઈએ હું તમને આવું એક ત્રીજું ચિત્ર બતાવું છું તમારે હવે ઓળખવાનું છે કે આ ચિત્ર શાનું છે અને એ કયો ભાવ પ્રદર્શિત કરે છે જોઈએ જોજો હો બાળ દોસ્તો શું લાગે છે આ ચિત્રમાં આ વ્યક્તિ કેમ આ રીતે તમને દેખાઈ રહી છે ચિત્ર એક છોકરીનું છે પરંતુ એ આવું શું કામ કરતી હશે જો ખુશખુશાલ છે ઉદાસ છે તો શું લાગે છે હા બિલકુલ સાચી વાત છે કે આ છોકરી એટલે કે આ વ્યક્તિ કોઈના ઉપર ગુસ્સે ભરાય છે શું બાર દોસ્તો તમે બધા પણ ગુસ્સો કરો છો કરો છો ઓહો ક્યારે ક્યારે તમે ગુસ્સે થાવ છો હા જરૂરી અથવા ગમતી વસ્તુ ના મળે ત્યારે ગુસ્સે થાવ છો આ સિવાય હા મમ્મી પપ્પા પોતાની સાથે ફરવા ના લઈ જાય ત્યારે પણ ગુસ્સે થાવ છો તો દોસ્તો આ તો સારી બાબત નથી ગુસ્સો કરવાથી આપણે શું કરીએ છીએ આપણા આનંદને ખોઈ બેસીએ છીએ હા ઘણા બધા એવું પણ કહી રહ્યા છે કે અમે ઈચ્છીએ એવી વસ્તુ જો અમારા મમ્મી પપ્પા ના લાવી આપીએ તો પણ અમને એમના પર ગુસ્સો આવે છે કોઈ મિત્રને એવું કહીએ કે ચાલ મારી સાથે રમવા અને ના પાડે તો પણ એના ઉપર ગુસ્સો આવે છે તો આવું તો ના જ કરવું જોઈએ આપણે બધા મિત્રો છીએ અને સંપીને બધાએ રહેવું જોઈએ તો તમે આ ચિત્રમાં જોયું કે આ બાળક એકદમ ગુસ્સામાં દાંત કચકચાઈને હે ને તો આપણે તો આવું ક્યારેય નહીં જ કરીએ અને આ જ ચિત્ર જો ઇમોજીમાં જોવું હોય તો આપણે આવું જોઈ શકીએ છીએ કે જુઓ આ દાંત દેખાય છે આંખો એકદમ પહોળી થઈ ગઈ છે છે ને તો આ ચિત્રો તમને બાળકો દોસ્તો એટલા માટે મેં બતાવ્યા છે કે જીવનના જુદા જુદા ભાવ છે પરંતુ આપણે તો કેવા રહેવાનું છે ખુશખુશાલ એટલે કે હસવાનું છે હસાવવાનું છે અને એ મજા તમે અત્યારે કરી રહ્યા છો ખરું ને બાર દોસ્તો આપ જોઈ રહ્યા છો કે હું અહીંયાથી તમને એક કાગળમાં જુદા જુદા આકાર બતાવી રહ્યો છું અને આ બધા આકારને તમે સારી રીતે ઓળખી ગયા છો પરંતુ અહીંયા તમે એક જોઈ રહ્યા છો કે એક આકાર બીજા આકારમાંથી પસાર થઈ રહ્યો છે એટલે કે આપણે અહીંયા જુદા જુદા ટપકા જોડવાની પ્રવૃત્તિ કરવાની છે ખરું ને તો ચાલો તમે પણ ઘરે બેસીને આ રીતની પ્રવૃત્તિ કરી શકો છો અને આ જે આકાર બન્યો એને આપણે શું કહીએ છીએ બાર દોસ્તો હા તમે આને ઓળખો છો આ છે ચોરસ હવે આપણે જુદા કલરથી એક બીજા આકારને અહીંયા જોડી રહ્યા છીએ તો આ આકાર છે હા ગોળ શું શું ગોળ હોઈ શકે અને તમે કઈ કઈ વસ્તુઓને ગોળ જોઈ છે હા બિલકુલ સાચું થાળી ગોળ હોય રોટલી ગોળ હોય હોય ને આ સિવાય પણ બાળ દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ગોળની આ લાઇન અને આ ચોરસ આની વચ્ચે પણ તમે શું પૂરી શકો છો તમારા મનગમતા કલર પૂરી શકો છો અને એક સરસ મજાનું ચિત્ર પણ બનાવી શકો છો ચાલો ત્રીજી જે આકૃતિ છે છે એના ટપકાને આપણે જોડીએ એ શું બન્યું ખૂબ સરસ આ ત્રિકોણ આ છે ત્રિકોણ તો આવી જુદી જુદી આકૃતિઓ આપણે લેવાની છે અને એને જોડવાની છે જુઓ હું તમને અહીંયા એક બીજું ચિત્ર બતાવી રહ્યો છું બાર દોસ્તો તમે આ આકૃતિ જોઈ રહ્યા છો આમાં પણ ટપકા છે આ ચિત્ર મેં તમારા માટે એટલે કે તમને અહીંયાથી ચોખ્ખું દેખાય એટલા માટે થોડું મોટું કર્યું છે એટલે ટપકા મોટા દેખાય છે પરંતુ આ ચિત્રમાં તમને ઘર દેખાતું હશે આપણે તો આ તમામ ટપકાને જોડી અને એક આકૃતિ બનાવવાની છે આકાર બનાવવાનો છે તો ચાલો આપણે એને અહીંયાથી જોડીએ છીએ હું શરૂઆત કરું છું આ બધા ટપકા હું જોડતો જાઉં છું અને આ બધા ટપકાને હું આ રીતે તમે જોઈ રહ્યા છો કે આજે પહેલી આકૃતિ અહીંયા બનાવી છે તે બન્યો નામ યાદ કરો ત્રિકોણ ખૂબ સરસ હજુ આપણે બહારની આ આખી લાઈનને જોડી દઈએ ખરું ને અને હું આને જોડતો જાઉં છું અને આ જોડવાથી આ નીચેનો એક આકાર બન્યો ના બાળદોસ્તો આ ચોરસ નથી આ છે લંબ ચોરસ જુઓ તમારા ઘરમાં દરવાજો હશે બારી હશે તમે અત્યારે જ અમને જ્ઞાન સેતુની ચોપડી મળી છે કેવી છે લંબચોરસ છે ખરું ને ખૂબ સરસ તમે અંદરના બે આ જોઈ રહ્યા છો અને તમે ઓળખો જ છો એટલે તમે બોલી જ ગયા છો કે આ છે ગોળ તો આ આપણે દોડ્યું ગોળ એટલે કે બધા ટપકાને જોડી દીધા અને આ બની ગયું ગોળ અને ફરીથી નીચે એક શું આપેલું છે બાળ દોસ્તો ત્રિકોણ શું આપેલું છે ત્રિકોણ તો આપણે આ રીતે એને પણ અહીંયા જોડી દઈએ છીએ કેવું સરસ દેખાય છે અને હા આવું કર્યા પછી પણ તમે આ ભાગમાં આ બંને ભાગમાં અને આ ભાગમાં તમને મનગમતા રંગ ભરી શકો છો તો વાલી મિત્રો અહીંયા જુદા જુદા ટપકા એટલે કે ડોટ ડોટ વાળી આકૃતિને જોડી અને આપણે એને ગોળ ચોરસ લંબચોરસ ત્રિકોણ આવા આકારનો પરિચય કરાવી શકીએ છીએ તો તમે પણ તમારા બાળકને આવા જુદા જુદા આકાર દોરી આપીને તો બાળ દોસ્તો હવે આપણે આજની છેલ્લી પ્રવૃત્તિ તરફ આગળ વધી રહ્યા છે અને છેલ્લી પ્રવૃત્તિ ખૂબ સરસ છે એમાં હું તમને કેટલીક જુદી જુદી વસ્તુઓ બતાવવાનો છું તમારે નક્કી કરવાનું છે કે આ વસ્તુ કેવી છે કઈ વસ્તુ નાની હશે કઈ વસ્તુ મોટી હશે કંઈ જાડી હશે તો કોઈ પાતળી પણ હશે અને કોઈ ખૂબ વજનદાર હશે તો કોઈ એકદમ વજનમાં હલકી પણ હશે તો ચાલો આપણે હવે એ પ્રવૃત્તિ કરીએ છીએ ચાલો આ એક મેં પાંદડું મૂક્યું છે તમને કેવું દેખાય છે શું શું એ એ નાનું છે છે મોટું તો તમે કહેશો કે ના એવું તો હું કઈ રીતે કહી શકું આ તો પાંદડું એક જ છે ચાલો હું હવે એક બીજું અહીંયા મૂકું છું બીજું પાંદડું મૂકું દેખાયું ને હવે તમે કહેશો કે પહેલા જે પાંદડું મૂક્યું હતું એ તો નાનું લાગે છે કારણ કે આ કેવું છે મોટું છે સાચી વાત ને બાર દોસ્તો હું આનું આજ પાન અહીંયા મૂકું છું તમે જોઈ રહ્યા છો તો શું હવે કયું પાન મોટું ને કયું પાન નાનું એવું કહેવું હોય તો તમે સરળતાથી કહી શકો છો કે વચ્ચેનું પાન મોટું છે અને આજુબાજુના બંને પાન એના કરતાં નાના છે હું તમારા માટે એક અહીંયા નાનકડો પથ્થર લઈ આવ્યો છું હવે તમે જુઓ કે આ જે બે પથ્થર છે અને એક પાંદડું અહીંયા મૂક્યું છે એમાં સૌથી નાનું કોણ હશે આ જે સફેદ રંગનો આપણને પથ્થર દેખાય છે તે સૌથી નાનો છે એટલે કે આમાં નાનો છે એનાથી મોટો પથ્થર કે પાંદડું હા સરસ તો એનાથી મોટો આ પથ્થર છે અને સૌથી મોટું પાંદડું છે અહીંયા બાદ દોસ્તો તમે જોઈ રહ્યા છો કે પાંદડું ભલે મોટું છે પરંતુ જ્યારે આપણે આમ હાથમાં લઈએ છીએ તો આપણને વજનશાનો વધારે લાગે આ પથ્થરનો વજન વધારે લાગે એટલે ભારે કોણ છે તો પથ્થર છે અને હાલકું કોણ છે પાંદડું છે આપને વિનંતી છે કે આજે અહીંયાથી કરાવવામાં આવેલી તમામ પ્રવૃત્તિઓ આપ આ એપિસોડ પૂરો થયા પછી આપના બાળકને ફરીથી કરાવશો કારણ કે અહીંયાથી બાળકે જોયું છે તમે એને સમજ્યા છો પરંતુ એ તમામ પ્રવૃત્તિ બાળક જાતે કરે એ પણ અપેક્ષિત છે તો આપને એટલી વિનંતી છે કે આ તમામ પ્રવૃત્તિ આપ આપના બાળકને કરાવતા રહો આજે આપણે અહીંયા રોકાઈએ છીએ બીજી નવી અને જુદી જુદી પ્રવૃત્તિઓ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી હસતા રહો ખુશખુશાલ રહો ધન્યવાદ